દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો અને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, અત્યાર સુધી તમે ઘણા બધા પ્રાણાયામના, યોગાસનના ઘણા વિડીયો જોયા છે મિત્રો, પણ એનો ડબલ ફાયદો મળે, યોગાસન અને પ્રાણાયામનો ડબલ ફાયદો મળે, કોઈ પણ એક્સરસાઇઝ કરો એનો ડબલ ફાયદો મળે એના માટેની વાત કરવા હું જઈ રહ્યો છું. મિત્રો, આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે બ્રાહ્મ મુહૂર્તમાં સવારે ઉઠવું જોઈએ. બ્રાહ્મ મુહૂર્ત એટલે શું? તો કે સૂર્યોદય પહેલાંનો જે 1.5 કલાક છે એ 1.5 કલાક બ્રાહ્મ મુહૂર્ત છે. મિત્રો, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી કયા કયા ફાયદા થાય છે બરાબર સમજી લેજો. અને એક મહિનો તમે સતત બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠો તો તમે જાતે અનુભવ કરશો, તમારી બોડીમાં તમને ફીલ થશે કે કેટલી બધી એનર્જી આવે છે, કેટલી બધી સ્ફૂર્તિ આવે છે. મિત્રો, બ્રાહ્મ મુહૂર્તમાં સવારે સૂર્યોદયના 1.5 કલાક પહેલાં ઉઠવાથી તે વખતે વાતાવરણમાં 50% જેટલો ઓક્સિજન વધારે હોય છે. એટલું જ નહીં, ઓઝોન નામનો જે વાયુ છે જે આપણી શરીરની ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, તે ઓઝોન વાયુ પણ સૌથી વધારે પ્રમાણમાં હોય છે. તમે સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠ્યા પછી તમે તમારું કોઈ પણ કામ કરો, ચાહે યોગાસનો કરો, પ્રાણાયામ કરો, એક્સરસાઇઝ કરો, ચાલવા માટે જતા હોય, અથવા તો બહેનો ઘરકામ કરતી હોય, ગમે તે તમે કામ કરો, પણ જો 1.5 કલાક પહેલાં તમે સૂર્યોદય પહેલાં ઉઠી જશો તો મિત્રો, તમારા શરીરની અંદર જે તાજગી અને સ્ફૂર્તિ આવશે એ ખુદ તમે અનુભવી શકશો. અને એ સમયની અંદર એટલું બધું એ છે, એટલે તો આયુર્વેદે તો કહ્યું છે કે સાંજે વહેલા જે સૂએ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ વિદ્યા ને ધન વધે, સુખમાં રહે શરીર. આપણા ઋષિમુનિઓ અને આયુર્વેદે પણ આ વાત કરી છે કે સાંજે જે માણસ વહેલો સૂઈ જાય છે અને સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જાય છે, એની બળ બુદ્ધિ અને એના શરીરનું આરોગ્ય વધે છે. મિત્રો, ઘણા બધા રોગો તો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી જ જતા રહે છે, કારણ કે સીધી વાત છે કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને જેની રોગ પ્રતિકારક શક્તિ સૌથી વધારે એ બીમાર ઓછો પડે છે, એને વારંવાર ઇન્ફેક્શન નથી લાગતું. એટલે મિત્રો, ખાસ યાદ રાખો, જો આવતીકાલથી તમને યોગ્ય લાગે તો આ નિયમ બનાવી લો અને સવારે બ્રાહ્મ મુહૂર્તમાં જ ઉઠવાનું રાખો, અને 1.5 કલાક તમે તમારા શરીરના આરોગ્ય માટે, કોઈ પણ એક્સરસાઇઝ માટે અથવા તો યોગાસન કે પ્રાણાયામ શાંતિથી કરો, અને તે વખતે સ્ફૂર્તિ અને તાજગી, આખા 24 કલાકની સ્ફૂર્તિ ને તાજગી આપણને બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી મળે છે. એક દિવસ તમે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી અને તમે આખો દિવસ કામ કરો તો તમને એનો ડિફરન્સ દેખાશે. તમે સૂર્યોદય પછી ઉઠો છો અને સૂર્યોદય પહેલાં તમે 1.5 કલાક ઉઠો છો, એ દિવસની તમારી સ્ફૂર્તિ અને તાજગી તમે જોજો, એક જ દિવસમાં તમને એનો ફરક જણાશે. તો મિત્રો, કાયમ તમે જો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠો તો તમારું આરોગ્ય વધી જાય છે, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે, અને એકે એક આપણા છેવાડાના સેલને પણ ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન મળે છે, અને એ ઓક્સિજન મળવાથી આપણી અંદર જે ટોક્સિન છે, જે ઝેરી તત્વો છે, એ ઝેરી તત્વો બ્રાહ્મ મુહૂર્તની અંદર 1.5 કલાકમાં આપણું જે શરીર જે છે એની ઇમ્યુનિટી સિસ્ટમ એક્ટિવ થવાથી જે ઝેરી તત્વો છે એ પરસેવા માટે, એ પેશાબ માટે, એ મળમાર્ગ માટે, ગમે તે રીતે પણ એ ટોક્સિક, એ ઝેર જે છે એ નીકળી જાય છે, આપણું શરીર શુદ્ધ થાય છે અને આપણું શરીર નિરોગી રહે છે, અને વારે વારે આપણે નાના નાના રોગોના શિકાર બનતા નથી. એટલે જ આપણા ઋષિમુનિઓ કહી ગયા છે, ઋષિમુનિઓ પોતે સાધના કરવા સવારે વહેલા બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠતા હતા. તો મિત્રો, આશા રાખું કે તમે પણ એક નિયમ કરો કે સૂર્યોદય પહેલાં ઉઠી જવું અને શરીર આપણું નિરોગી અને તંદુરસ્તી રહે, એ જ પરમપિતા પરમાત્માને મારી પ્રાર્થના. આવતા વિડીયોમાં ફરી મળીશું, ત્યાં સુધી મનહર પટેલના જય ભારત, જય હિન્દ.